જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય હિન્દ. હું શું લાલુ આહીર. મિત્રો, હમણાં થોડાક કામની હિસાબે વિડીયા બનાવવા પૂગી નથી રખતો. પહેલાં તો હું ખાસ અઢારે વરણને એક વાત કરવા માગું કે દ્વારકાની અંદર, જામનગરની અંદર તમારો અઢારે વરણનો હું આભારી માનું છું કે અમારા પૂનમબેન આહીર માડમને તમે બહુમતીથી મિત્રો જીતાડ્યા. એ બાબત ઉપર ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. ને એમાં મિત્રો એક હલકીનો નામ નથી આવડતો, વિડીયો જ બતાવું મારે એ હલકીનાને જ કહેવાનું. એમાં મિત્રો અહીંયા અમુક પૂનમબેનને અભદ્ર ટિપ્પણી કરેલી છે. મારે એ હલકીનાને કહેવાનું કે તમારાથી ઈજ થાય, બીજું કંઈ ન થાય, બીજું કઈ નો થાય. વિરોધ થવો હોય વિરોધ થાય, માઇક પકડીને ભાષણ કરી રહો, બીજું કઈ થતું નથી. બહુમતથી હજી ફરી એક વખત કહી દઉં, અઢારે વરણનો આભારી છું. ને ન ખબર હોય ને તો એ કહી દઉં કે પૂનમબેન માડમ અઢારે વરણને દિલથી માને છે ને મિત્રો ન્યાના કામે હારા કરે છે, એટલે આજે બહુમતથી જીતા. ઘણા લોકોએ વિરોધ કર્યો, હું ભાઈ ફેર પડ્યો કઈ નહીં. હવે આ હલકીનાનો એક વિડીયો મારી મેરે આવ્યો. મારી હલકીનાને કહેવાનું કે અમારો બાપ કૃષ્ણ ભગવાન યદુવંશી ક્ષત્રિય અમારી આઈડે હોય ને, કોઈના બાપની ત્રેવડ નથી. હા, કોઈના બાપની ત્રેવડ નથી કે તમારા ભાષણથી પૂનમબેનને ફેરે પડે. અમારો બાપ કૃષ્ણ ભગવાન અમારે આયરો આર છે. હા, અહીં ઉતારી લેવું. એટલે આ વિડીયો ફક્ત આ હલકીના માટે જ છે, એટલે કોઈ સમાજને માથે ઓઢવો નહીં. પહેલા હું અઢારે વરણને આ વિડીયો બતાવું, સાંભળો. આ સાપલો શું કહેવા માંગે ને સાંભળો. આ વખતે જામનગરમાં ભારતીય જનતા પાર્ટી માટે પૂનમ નહીં, કાળી અમાસ છે. કાળી અમાસ કાઢી લીધા કે હવાયા હું કાઢી લીધા ને અમારા પૂનમબેન ને ફેરે હું પડ્યો. એટલે મિત્રો, કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતો. હું હજી ફરી એક વખત કહી દઉં, અમે અઢારે વરણને દિલથી માનીએ છીએ. આ વ્યક્તિગત હું આને જ કહું છું હલકીનાને કે આવી રીતના અભદ્ર ટિપ્પણી કરે નહીં, ક્યારે પછી મોઢા બતાવવા લાયક નો રહી. વાહ, હવે હિસાબ કરો એને. હવે આ તો ક્યાંય હાઈલા જેવો નહીં રહ્યો હોય ને, મોટી મોટી ફોકિયા તો નીડી દીધી, મોટા મોટા દાખલા કરી નાખ્યા, મોટું માઇક પકડીને. હવે હું કરવાનું? પૂનમબેન તો બહુમતથી જીતી ગયા, પેલા ધ્યાન રાખો ને હલકીના, ધ્યાન રાખવાનું. તમારા રાજકારણને હિસાબે તમે માઇક પકડીને તમે ઝીકાઝીક કરો એ નહીં અલાવવામાં આવે. ઓ હા, ને પૂનમબેન આડે અમારો આખો આહીર સમાજ તો છે જ, પણ એમ અઢારે વરણ છે. એટલે તારા ભાષણથી, તારા માઇક પકડવાથી એ કંઈ ફેર ન પડે. હવે તો તને શરમ આવતી હોય છે. ફરી એક વખત કહી દઉં કે અમારે કંઈ કોઈ આડે વાંધો નથી. અમે અમારા બાપને દ્વારકાધીશ, અમારો બાપ, અમે ખાલી એકવાર સમરી લઈએ ને અમારા બાપને, તો એ અમારી છે ને મનોકામના જે હોય ને એ પૂરી થઈ જાય. અમારે રૂપાલા સાહેબને જોખવાના છે પેંડાના ભારો ભાઈ, સમજાય તું. અમે પણ અમારા બાપ દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી કે રૂપાલા સાહેબ પણ બહુમતથી જીતે તો મિત્રો અમે પેરાના ભારોભાર
રૂપાલા સાહેબને જોકશો, અને મિત્રો આપણે ટૂંક સમયમાં રૂપાલા સાહેબને પણ જોકશો, કેમ કે અમે અમારા બાપને સમરી લઈએ, દ્વારકાધીશને અમારા હામુએ જોઈએ જ ને ભાઈ, ખોટા કોઈને નરવાનું આવે જ નહીં. એટલે આપણે રૂપાલા સાહેબને ટૂંક સમયમાં જોકશું, એ પણ આપણે બધા લોકોને કહી દેશું. પાછો ફરી એક વખત આપણે રૂપાલા સાહેબને જોકશું, એ પહેલાં હું એક વિડીયો બનાવીને એ મૂકી દઈ. જય મુરલીધર, જય શ્રી રામ, જય હિન્દ, સમજાઈને વંદન, બાકી અભિનંદન, હા જય શ્રી રામ.